ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા ભારે સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશ અને ગુજરાતમાં આજરોજ આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે, ત્યારે ઉપલેટામાં પણ ખેડૂતો 3 કૃષિ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે અને તે કાર્યક્રમનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. શહેરના બાવલા ચોક ખાતે ગુજરાત કિસાન સભા દ્વારા ધરણા અને ભારે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન 212 દિવસથી વધુ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. 7 મહિના પૂરા થવા આવ્યા છે ત્યારે દિલ્હી 4-4 બોર્ડર પરથી રાજભવન ઘેરાવાનો કાર્યક્રમનું આયોજન ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો રાજભવન તરફ પહોંચી રહ્યા છે, ત્યારે રેલવે ST બસમાંથી ખેડૂતોને ઉતારીને ધરપકડ પણ દિલ્હીમાં કરવામાં આવી રહી છે. ત્યારે આવા સમયે ખેડૂતોના 7 માસથી જે ચાલી રહેલા આંદોલન અને 450થી વધારે ખેડૂતોના મોત નીપજ્યા હોવા છતાં પણ સરકારના પેટનું પાણી પણ હાલતું ન હોય અને સરકાર વાતચીત કરવા પણ તૈયાર ન હોય તેવી તાનાશાહી સરકારને શાન ઠેકાણે લાવવા માટે હવે ગુજરાતના ખેડૂતો પણ બહાર આવી રહ્યા છે. છેલ્લા 7-7 મહિનાથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. કૃષિ કાનૂન રદ કરવામાં આવે અને MSP કાનૂન બનાવવામાં આવે, ખેડૂતોને ન્યૂનતમ મૂલ્ય વર્ધક ભાવ મળે, તમામ ચીજવસ્તુઓના તેમના ભાવ નક્કી કરવામાં આવે તે માટે સરકારની સામે આંદોલન ચલાવી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે ગુજરાતના ખેડૂતો પણ તેમાં જોડાવા લાગ્યા છે અને ખેડૂતોને જે સરકાર દ્વારા બાંયધરી આપવામાં આવી હતી કે 2022માં આવક બમણી કરવામાં આવશે, પરંતુ હાલમાં 2021 પૂર્ણ થવાને આરે આવી રહ્યું છે ત્યારે ખેડૂતોની આવક બમણી તો થઈ નથી પરંતુ મોંઘવારી બમણી થઈ છે અને આવકમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ વિરોધ પ્રદર્શન કરવામાં માટે આગળ આવી રહ્યા છે. 40 જેટલા સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશભરના ખેડૂતોને આહવાન કર્યું છે, જેને લઈને ઉપલેટા ગુજરાત કિસાન સંઘ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સરકારની નીતિ તાનાશાહી અને સરમુખ્યતાર ભરી છે, તેમજ ખેડૂત વિરોધી કાયદા પાછા ખેંચવાનો નિર્ણય ન કરતી હોય જેને લઈને આ દેખાવો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ઉપલેટા કિસાન સભા દ્વારા 3 કૃષિ કાળા કાયદાને રદ કરવાની માંગ સાથે ધરણા અને ભારે સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ધરણા માટે માત્ર 30 ખેડૂતોને જ મંજૂરી આપવામાં આવી હતી ખેડૂતોને, ત્યારે સરકાર દ્વારા MSPનો કાયદો બનાવવામાં આવે તેની માંગ સાથે હવે ગુજરાતના ખેડૂતો પણ આગળ આવી રહ્યા છે અને ગુજરાતના ખેડૂતો પણ આંદોલન હવે કરી રહ્યા છે અને ગુજરાતમાંથી પણ હવે આંદોલન માટે ખેડૂતો આગળ આવી રહ્યા છે અને ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવો મળે તે માટે MSPને કાનૂન બનાવવામાં આવે, જેને લઈને ખેડૂતો પણ કિસાન સંગઠન સાથ આપી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશભરમાં આજે રાજભવન ઘેરાવાનો કાર્યક્રમ હોય ત્યારે ખેડૂતોનો કાર્યક્રમનો સાથ સહકાર આપવાના ખેડૂતોને સાથે હોવાનો સાથે આ કાર્યક્રમ ગુજરાતના ઉપલેટા ખાતે પણ યોજાયો હતો અને ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લે તેવી માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું અને ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે માત્ર ઉપલેટામાં 30 જ ખેડૂતોને ધરણા કરવા માટેની મંજૂરી આપી હોય, હાલમાં કોરોનાની બીજી લહેર હોય ત્યારે આવા સમયે ખેડૂતોને 30ની જ મંજૂરી આપેલી હોય, જેથી કરીને ખેડૂતો આવી અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધરણા કાર્યક્રમ કરી, દેવા ખાવો કરી, સરકાર સામે વિરોધ નોંધાવી, ભારે સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરી અને વિરોધ કરતા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા 3 કૃષિ કાયદા પાછા ખેંચો, MSPનો કાયદો બનાવો ની માંગ માટે દેશભરની અંદર જે આહવાન કરવામાં આવ્યું છે, આહવાનના ભાગરૂપ આજે અમે ખેડૂતો દ્વારા દેખાવો અને સૂત્રોચ્ચાર કાર્યક્રમ કરવાના છીએ. આજે જે સરકાર નીતિઓ અખત્યાર કરી રહી છે તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે સરકાર પોલીસ તંત્રને આગળ ધરીને આ કાર્યક્રમો નિષ્ફળ થાય એવા પણ પ્રયત્નો કરે છે, ત્યારે આજે અમે આગેવાન તરીકે અમારી ઉપર રાત્રે નજરકેદ રાખવામાં આવે, ખેડૂત આગેવાનોને અટકાયત કરવામાં આવે, આ બધા કાર્યક્રમોથી ખેડૂતોમાં મોટો આક્રોશ છે અને એ આક્રોશ સમવાનો નથી. આવનારા સમયમાં ખેડૂતો લડવાના છે, પૂરી તાકાતથી લડવાના છે અને આ 3 કૃષિ કાયદા હટાવવાના જે માંગ છે એને મજબૂત કરવાના છે અને આજનું મુખ્ય સૂત્ર છે ખેતી બચાવ, લોકતંત્ર બચાવ. દેશભરની અંદર કાર્યક્રમ છે, એ કાર્યક્રમ ઉપલેટાના કિસાનો પણ કરે છે અને આનાથી દેશના અર્થતંત્રને મોટો ફટકો પડશે.
દેશની રોજગારીનો મોટો આધાર એ ખેતી છે, અને ખેતી ભાંગશે તો રોજગારી તૂટશે, આ મુખ્ય માંગ છે. આજે સરકાર બિન લોકશાહી તરીકાથી આજે સરકાર ચાલી રહી છે. સરકારે આજે આંદોલનને 7 મહિના પૂર્ણ